નમસ્કાર. આજે આપણે ધોરણ 12 માં નામના મૂળતત્વોની અંદર હિસાબી ગુણોત્તરનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં હિસાબી ગુણોત્તરમાં આપણે કાર્યક્ષમતાના ગુણોત્તરમાં સ્ટોક ઉથલો જે જોયેલો. આગળ એટલે કે કાર્યક્ષમતાના ગુણોત્તરની અંદર હવે આજે આપણે કાર્યશીલ મૂડીનો ઉથલો જે આપણે આપણે થિયરીમાં સમજી ગયા છીએ, સૂત્ર છે વેચનમાંની પડતરમાં કાર્યશીલ મૂડી. તો એમાં એક ઉદાહરણ આપ્યું છે કે MR કંપનીની લિમિટેડની નીચેની વિગતોને આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો શોધો. તો સૌથી પહેલા આપણે સૂત્ર લખશું કાર્યશીલ મૂડીનો ઉથલો. કાર્યશીલ મૂડીનો ઉથલો બરાબર રકમની અંદર આપણને કુલ વેચાણ, વેચાણ પરત આપેલું છે, ચાલુ મિલકતો અને ચાલુ દેવા આપેલા છે. તો અહીંયા વેચાણ એ ચાલી શકે અથવા વેચન માલની પડતર એ રીતનું આપણું સૂત્ર છે થિયરીમાં, પણ અહીંયા આપણે ખાલી વેચાણ લખશું એટલે કે વેચાણના છેદમાં કાર્યશીલ મૂડી. તો વેચાણ એટલે કેવું વેચાણ હોવું જોઈએ? તો કે એમાં વેચાણ વેચાણ પરત છે તો એ બાદ કરી દેવાનું રહેશે. તો સૌથી પહેલા આપણે ગણતરી કરીએ વેચાણ. તો વેચાણ કેટલું આપેલું છે? તો કે 22,20,000 આ કુલ વેચાણ છે. એમાંથી આપણે વેચાણ પરત છે બાદ કરી દઈએ. બાદ કરી દઈએ તો કેટલું? 20,000 છે જે બાદ કરી દે એટલે આવશે 22,00,000. હવે કુલ વેચાણમાંથી વેચાણ પરત બાદ કરતા આપણને જે મળ્યું ચોખ્ખું વેચાણ એ આપણે કહી શકાય, એટલે અહીંયા આપણે લખશું ને ખાલી વેચાણ. હવે શું શોધવાનું છે? તો કે કાર્યશીલ મૂડી એનું સૂત્ર શું? કાર્યશીલ મૂડી તો કે ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. લખીએ સૂત્ર કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. તો અહીંયા તમને રકમ ની અંદર બંને આપેલા છે. ચાલુ મિલકતો કેટલી આપેલી છે? તો કે 6,00,000. અને ચાલુ દેવા કેટલા આપેલા છે? તો કે 2,00,000. 6 માંથી 2,00,000 જાય એટલે કેટલા વધે? તો કે 4,00,000. હવે સૂત્રમાં આપણે જોઈએ બધું આપણને અહીંયા પ્રાપ્ત થઈ ગયું. તો હવે સૂત્રમાં વેચાણ મૂડી કેટલું આવશે? તો કે 22,00,000 છેદમાં 4,00,000. 22,00,000 ભાગ્યા 4 કરો એટલે આવશે 5. આ જે ઉથલો છે એ ગુણોત્તર વખતમાં દર્શાવવામાં આવે છે અને ત્યાં લખવાનું વખત. ત્યાર પછીનું ઉદાહરણ છે MN કંપનીમાં કાર્યશીલ મૂડી આપેલી છે, વેચેલ માલની પડતર આપેલી છે અને કાચા નફાનો દર આપેલો છે. તો સૂત્ર તો એ જ આવશે વેચાણના છેદમાં કાર્યશીલ મૂડી, પણ વેચાણ શોધવું હોય તો કઈ રીતે? તો અહીંયા કાચા નફાનો દર આપેલો છે. તો આપણે એક સૂત્ર હતું કે એમાં વેચાણ માઇનસ વેચનમાંની પડતર પ્લસ કાચો નફો એવું સૂત્ર હતું, અથવા તો કાચા નફાનું સૂત્ર હતું કે વેચાણ માઇનસ વેચનમાંની પડતર. તો અહીંયા એ સૂત્ર સૌથી પહેલા તો લખીએ વેચાણ પડતર પ્લસ કાચો નફો.
ધારો કે વેચાણ 100, કાચો નફો કેટલો છે? 25% બાદ કરો તો વેચાણમાં એક પડતર કેટલી થઈ? 75%. તો પહેલી તમારી પાસે બંને વસ્તુ પર વેચાણમાં એક પડતર છે, એમાં આપણે શું લખી શકીએ? તો કે 75% કાચો નફો 25%. તો 75% વેચાણમાં એક પડતર હોય ત્યારે એની રકમ 15% થાય, તો 25% એ કેટલી થાય? એ રીતે ક્રોસ ગુણાકાર કરો એટલે આવી જશે. તો અહીંયા 75% વેચાણમાં પડતર હોય તો નફો છે એ 25% થાય. 15 લાખ કેટલો? તો આ રીતે ક્રોસ ગુણાકાર કરો એટલે કે 15 લાખ × 25/75 કરો એટલે કાચો નફો આવશે કેટલો? તો કે 5 લાખ. અને વેચાણ કેટલું થઈ જશે? 15 × 5 = 20. હવે અહીંયા શું જોઈએ છે? તો કે કાર્યશીલ મૂડી. તો અહીંયા તમને શું આપેલું છે? તો કે સીધી ડાયરેક્ટ આપી દીધેલી છે. કાર્યશીલ મૂડી કેટલી છે? તો 3 લાખ આપી દીધેલી છે. સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ, કાર્યશીલ મૂડી 3 લાખ આપેલી છે. એટલે કે સૂત્ર પ્રમાણે કિંમત મૂકો એટલે 20 લાખ / 3 લાખ કરો એટલે જવાબ આવશે કેટલો? તો કે કેટલી વખત આવશે? 6.67. હવે આગળ તમારી થિયરી ની અંદર સૂત્ર છે, ત્યાં સૂત્ર બે રીતે લખેલું છે. વેચાણ એક હોય કરી અને વેચાણ પડતર ના આધારે પણ આપણે કાર્યશીલ મૂડી નો ઉપયોગ છે એ શોધી શકીએ છીએ. સૂત્ર લખીએ, વેચેલ માલની પડતર છેદમાં કાર્યશીલ મૂડી. એટલે કે 15 લાખ છે એના છેદમાં કાર્યશીલ મૂડી કેટલી? તો કે 3 લાખ. એટલે કેટલી વખત આવે? 5 વખત. આ કેટલી વખત આવે? તો કે 6.67 વખત. વેચેલમાંની પડતરના આધારે તો આ રીતે વેચાણના આધારે કીધું હોય તો ઉપર પ્રમાણે છે એમ દાખલો ગણી શકાય. હવે એના પછીનો દાખલો છે, એમાં પણ કાર્યશીલ મૂડીનો ઉપયોગ શોધવાનો છે. એમાં કુલ મિલકતો આપેલી છે, બિનચાલુ મિલકતો આપેલી છે, કુલ દેવા આપેલા છે, બિનચાલુ દેવા આપેલા છે અને વેચાણ આપેલું છે. તો વેચાણ છે એમાં આપણે કંઈ જ કરવાની જરૂર નથી. વેચાણ ફરક પણ આપેલ નથી, વેચાણમાં નહીં પડતર કાચો નફો કંઈ જ આપેલ નથી. તો વેચાણ છે એ એમને જ રહેશે. તો હવે શોધવાનું શું? તો કે કાર્યશીલ મૂડીનું સૂત્ર શું? કે કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. તો અહીંયા તમને ચાલુ મિલકત અને ચાલુ દેવા આપેલા નથી, એના બદલે કુલ મિલકતો આપેલી છે. તો ચાલુ મિલકત નું સૂત્ર શું? તો કે ચાલુ મિલકત બરાબર કુલ મિલકત માઇનસ બિનચાલુ. બિનચાલુ એટલે એને આપણે કાયમી પણ કહીએ છીએ. બિનચાલુ આમાંથી આ બાદ કરો, કુલ મિલકત માંથી બિનચાલુ બાદ કરો તો આપણને શું મળશે? ચાલુ મિલકત. ચાલુ તો કુલ મિલકત કેટલી આવેલી છે? 45 લાખ. અને બિનચાલુ મિલકત કેટલી આવેલી છે? 30 લાખ. ચાલુ દેવા કુલ દેવા
તેમાં શરૂના અને આખરના એ બેનો સરેરાશ લેવાની એટલે કે